ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. આણંદ જિલ્લાના તારાપુરમાં થયેલ મર્ડરની ઘટનાને લઈને ગણતરીના દિવસોમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો. મૃતક સાથે સમલૈંગિક સંબંધો ધરાવતો હોય, પૈસાની જરૂર હોય, મૃતક ગળામાં સોનાની ચેન પહેરતો હોય, તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમાચાર વિગતે જોઈએ તો તારાપુરમાં થોડા દિવસો અગાઉ બપોરના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા 75 વર્ષીય વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘરના ઉપરના રૂમમાં ગળું કાપી હત્યા કરેલ લાશ મળી આવતા સમગ્ર ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સમગ્ર ઘટનાને પગલે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનો શોધી કાઢવા માટે એસ.ઓ.જી, એલ.સી.બી તથા તારાપુર પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવાઈ હતી. પોલીસ દ્વારા ઘટનાની જગ્યા આજુબાજુ સીસીટીવી માધ્યમથી તપાસ હાથ ધરી હતી, તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવાઈ હતી, જેમાં પોલીસને બાકી મળી હતી કે ગુનાના અંજામ આપનાર ઈસમ મૃતક સાથે સમલૈંગિક સંબંધો ધરાવતો હોય. પોલીસે રિસોર્સિસ દ્વારા સમલૈંગિક સંબંધ ધરાવતા ઈસમને અંગે તપાસ કરી માહિતી મેળવી શંકાસ્પદ ઈસમ ઉત્તર પ્રદેશ ખાતે હોય જેની તાત્કાલિક એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. સોઢા તથા તેમની અલગ અલગ ટીમો બનાવી શંકાસ્પદ ઈસમને પકડી પાડવા ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપેલ. શંકાસ્પદ ઈસમ ગોવિંદ યાદવને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી ડિટેઇન વધુ પૂછપરછ માટે આણંદ ખાતે લાવી સદન પૂછપરછ કરતા આરોપી મરણ જનાર ઈશ્વરભાઈ સાથે કથિત સમલૈંગિક સંબંધો ધરાવતો હોય, તેમજ મૃતક ગળામાં સોનાની ચેન પહેરતો, આરોપીને પૈસાની જરૂરિયાત હોય તેને હત્યાને અંજામ આપી પોતાની જરૂરિયાત પૂરી કરી હોવાનું સામે આવ્યું છે. ગત 26 તારીખના રોજ બપોરનો એક બનાવ છે જેમાં તારાપુરમાં એક 77 વર્ષના વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને જે મર્ડર હતું એ મર્ડરમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના દ્વારા અને સતત નિરીક્ષણ હેઠળ આણંદ જિલ્લાની એસ.ઓ.જી. ટીમને મળેલ બાતમીના આધારે આરોપીને ગત રોજ પકડવામાં આવેલ છે. જે આરોપી છે તેમને જે મરણ જનાર છે તેમની સાથે સમલૈંગિક સંબંધો હતા અને તે દરમિયાન આરોપીની નજર તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન પર પડી હતી. આરોપીને એ પૈસાની જરૂર હતી, તે માટે સોનાની ચેન લેવા માટે થઈને આરોપીએ મર્ડર કરેલ છે. અમારી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા પણ એમાં ક્લિયર થતું નહોતું, પણ સીસીટીવી ફૂટેજીસ અમે જેમ વાયરલ થયા તેના આધારે માણસ સામેથી જ બાતમી લઈને આવ્યો કે આ માણસ આ હોઈ શકે છે. તે મળેલી શંકાના આધારે અમે એના સીડીઆર ચેક કર્યા અને તેના આધારે અમને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ હોઈ શકે છે. ત્યારબાદ એનું કન્ટિન્યુઅસ મૂવમેન્ટ ચેક કરવામાં આવી અને તે મૂવમેન્ટના આધારે મને ખબર પડી કે આ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે અને પછી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા તેને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરીને લાવવામાં આવેલ છે. સાહેબ, આરોપી અને મરણજનની વ્યક્તિ વચ્ચે કેટલા વર્ષથી સંબંધ છે? જે આરોપી છે એ 4 મહિનાથી જ્યાં તારાપુરમાં આવ્યો હતો તે તેના જીજાજી સાથે અહીંયા રહેતો હતો, તો સંબંધ છેલ્લા અઠવાડિયે 10 દિવસથી વધારે નથી. આરોપીનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ? ના, આરોપીનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હજુ સુધી સામે આવ્યો નથી. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.